சொல்லுவாங்க. அஸ்மின் பையே એટલે પ્રશ્ન કર્યો છે કે જેનું જવાબ એક સરસ મીટિંગમાં મારે આપવું હોય તો એવું કહું કે જ્યોતિષ એક અધ્યાત્મ વિજ્ઞાન છે. જ્યોતિષની અંદર વિજ્ઞાન પણ છે અને આધ્યાત્મિકતા પણ છે. આનો અર્થ એ થાય છે કે જો આપણે મનુષ્ય જીવનમાં આપણે જોવા જઈએ તો વ્યવહારમાં આચરણમાં નાના નાના ન્યૂઝપેપર કે મોટા ન્યૂઝપેપર કે લેખો બધી જગ્યાએ આપણે જોઈશું તો થોડુંક તો જ્યોતિષનું કશુંક હશે હશે ને હશે જ. એનાથી એક વસ્તુ નક્કી થાય છે કે જ્યોતિષ આપણા જીવનમાં કોઈ ને કોઈ રીતે વણાયેલું છે. જેમ કે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર આ બધા વાર પણ તમે જોશો ગ્રહોથી સંબંધિત છે. આપણા સામાન્ય જે વ્યવહારો જોઈએ જેમ કે ભાઈ પૂનમ છે, અમાસ છે, મુહૂર્તો છે, જીવનની અંદર સારા પ્રસંગો કરવા માટે આ બધા માટે આપણે સારા ટાઈમ, સારા મુહૂર્ત આ બધું જ્યોતિષોને પૂછવા ટેવાયેલા છે. તો એક વસ્તુ નક્કી થાય છે કે જ્યોતિષ શાસ્ત્ર ઐતિહાસિક રીતે જોડાયેલું જ છે. જો આપણે ભૂતકાળમાં જોઈશું, ઇતિહાસની અંદર ઊંડા ઉતરીશું તો છેક વેદકાલીન સમયથી જ્યોતિષ શાસ્ત્ર જીવંત છે. જેમ વેદની અંદર તમે જોશો તો ઋગ્વેદમાં શ આશ્લેષા શબ્દનું તેમજ વેદના ઘણા મંત્રો છે જેની અંદર ગ્રહો નક્ષત્ર એની વાતચીત થયેલી છે. તો વેદકાલીન મનુષ્ય શું કરતો હતો? જો જગતના ઇતિહાસો જે છે એ ઇતિહાસો જોવામાં આવે અને મોટા મોટા જે ઇતિહાસવિદોએ જે લખ્યું છે એ તમામો એક વાત પર સહમત થાય છે કે જ્યોતિષ શાસ્ત્રનો ઉપયોગ વેદકાલીન સમયથી હતો અને એ મુખ્યત્વે ખેતીવાડી અને યજ્ઞ આઝાદીનો સમય નક્કી કરવા માટે એ લોકો કરતા હતા. તમને એમ લાગશે કે આનો ઉપયોગ કેવી રીતે થતો હતો તો એનું એક સરસ ઉદાહરણ છે કે વેદકાલીન સમયનો જ્યારે મનુષ્ય હતો તે મનુષ્ય ખેતીવાડી જોડે સંકળાયેલો હતો અને કેવળ યજ્ઞ આઝાદી પૂજા પાઠ એ કામ કરતો. તો વેદકાલીન સમયનો એ માણસ ખેતીનો ટાઈમ ક્યારે છે, વરસાદ ક્યારે આવશે, ગરમી ક્યારે આવશે એ જાણવા માટે તેને ગણિતનો આશરો લેવો પડ્યો અને એ ગણિતના આશરા માટે આજે ઋષિમુનિઓએ સૂર્ય અમુક નક્ષત્રમાં હોય તો વરસાદ આવે, સૂર્ય અમુક નક્ષત્રમાં આવે ત્યારે ગરમી શરૂ થાય. જેમ કે આજે એક કોમન થઈ ગયું છે કે જૂન મહિનો આવે એમાં વરસાદ શરૂ થાય છે, ડિસેમ્બરની આજુબાજુથી ઠંડી શરૂ થાય છે. જેમ કે કોમન છે એ તમે ડિસેમ્બર ને જૂન બોલો છો તો અમે જ્યોતિષીઓ અમુક રાશિમાં સૂર્ય હોય છે એટલે આમ થાય છે, અમુક રાશિમાં સૂર્ય હોય તો આમ થાય છે એમ બોલીએ છીએ. વાત એકની એક છે. તારીખ એ સીધી કે આડકતરી રીતે જ્યોતિષ જ છે કારણ કે તારીખનો સીધો સંબંધ સૂર્ય અને આજુબાજુ જે પૃથ્વી ફરી રહી છે એ એની જોડે સંબંધિત છે. તો આ રીતે જ્યોતિષ શાસ્ત્ર વાસ્તવિક રીતે જે મૂળ જો જોવા જઈએ તો મૂળ ખેતીવાડી માટે યોગ્ય સમય નક્કી કરવા માટેનું એક શાસ્ત્ર હતું એવું ઇતિહાસવિદોએ તારણ કાઢ્યું છે મોટા મોટા વેદકાલીન સમયથી. કારણ કે જૂનામાં જૂનો આ જે મનુષ્ય જાતિનો જે સમય છે કે ક્યારે માનવ સંસ્કૃતિ હતી તો એ સમય છે. તો આ રીતે જ્યોતિષ શાસ્ત્રનું જો ઊંડાણથી આપણે જોવા જઈએ તો શિક્ષા જે વેદના અંગો છે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત અને છંદ એમ વેદના અંગોમાં જ્યોતિષનું નામ લીધેલું છે. આ રીતે જ્યોતિષ ઘણું પ્રાચીન છે એટલે હું સ્પષ્ટપણે માનું છું કે જ્યોતિષ એક વિજ્ઞાન છે, એની અંદર વિજ્ઞાનની છાંટ છે અને એની અંદર સ્પષ્ટ દેખાય છે કે મનુષ્યના જીવન જોડે સંબંધિત હોવાથી અને વેદનું અંગ કયું હોવાથી તો વેદનો મૂળ ઉદ્દેશ આધ્યાત્મના જોડે સંકળાયેલો છે. આવો અર્થ થાય છે.